नवसारी खाते आज रोज मार्ग अने मकान विभाग ना मंत्री पूर्णेश मोदी अने नवसारी ना प्रभारी मंत्री जीतू चौधरी नी उपस्थिति मा प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल ना हस्ते नवसारी खाते रूपया 10 करोड़ ना खर्चे तैयार थयेल अतिथि गृह अने विश्राम गृह नु लोकार्पण करवामां आव्युं हतुं, जेमां भाजपना अनेक होद्देदारो पण जोड़ाया हता। साथे ज आधुनिक भवन तैयार थता हवे नवसारी खाते आवता लोकोने वधु सारी सुविधा मळी शकशे। समग्र गुजरात में गुजरात सरकार ना मार्ग ने मकान विभाग द्वारा जिल्ला में सर्किट हाउस जरूर जणाईता विश्राम गृह अने आ प्रमाणे तालुका सुधी जे कई मेहमानों आवे एना माटे रोकाण आ माटे समग्र गुजरात ना अनेक राज्यों में एक पछी एक जिल्ला में आपणे सर्किट हाउस नो नवुं निर्माण करी रह्या छे। 21 जानुआरी प्रधानमंत्री आदरणीय श्री नरेन्द्र भाई मोदी साहेब एक भव्य सर्किट हाउस नु लोकार्पण सोमनाथ मुकामे सोमनाथ दादाना मंदिरना सानिध्य में पूर्ण कर्यु। एज प्रमाणे सर्किट हाउस की जे आवश्यकता छे तालुका वाइज जिल्ला वाइज एमा पण छेल्ला बजेटनी अंदर अमे खास करीने जे सौराष्ट्रथी धारासभ्य आवे छे એને માટે સરખેજ મુકામે, કારણ કે અમદાવાદ અંદર અંતરિયાળ પડી જાય છે, લોકોને આવવાના કલાકો નીકળી જાય છે, તો ત્યાં પણ ભવિષ્યમાં સર્કિટ હાઉસ બને એવું પ્લાનિંગ કર્યું છે। પ્રવાસનધામ જે છે, આ પ્રવાસનધામ અને યાત્રાધામ આમાં પણ આવનારા દિવસોમાં ખાસ કરીને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાર પછી સૌથી મોટો લોકોનો જે ઢસારો છે, લોકોનો જે નડાબેટ પ્રત્યેનું આકર્ષણ છે, તો નડાબેટ મુકામે પણ સુઈ ગામે નવું સર્કિટ હાઉસ થઈ જાય એના માટે સિદ્ધાંતિક મંજૂરી આપી છે। આમ અનેક પ્રકારના વિશ્રામગૃહ અને સર્કિટ હાઉસના માધ્યમથી જે કંઈ નાની મોટી સુખાકારી મળે, જે કંઈ નાનો મોટો આરામદાયક સ્થળ થઈ જાય અને કોઈ પણ એકાદ રાત રોકાવું હોય એ રોકાઈ શકે એવા શુભ હેતુથી આપણે આવા અનેક મકાનનું નિર્માણ કરી રહ્યા છે। છેલ્લે અહીંયા નર્મદા કિનારે જે પ્રવાસીઓ પરિક્રમા કરે છે એના વિશ્રામ માટે પણ એક વિશ્રામગૃહનું આપણે લોકાર્પણ ગયા મહિને સંપન્ન કર્યું। આમ રાજ્યમાં અનેક જગ્યા તાલુકાના સ્થળે અને જિલ્લાના સ્થળે આ પ્રકારના વિશ્રામગૃહ બનાવવામાં આવે છે। આજે નવસારી મુકામે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટિલજી, આ વિસ્તારના સાંસદ પણ છે એમના શુભ હસ્તે, અને અમારા ધારાસભ્ય પિયુષભાઈ આર સી પટેલ ધારાસભ્ય અને માન્ય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, અધ્યક્ષ આપણા બાબુભાઈ મુરાભાઈ, તો અનેક આગેવાનો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, બધાએ સાથે મળીને આજે નવસારી મુકામે સર્કિટ હાઉસ અને વિશ્રામ ગૃહ 39 રૂમ અને 10 રૂમ આનું લોકાર્પણ કર્યું છે। હિતેશ વઢેરાનો રિપોર્ટ, નવસારી।